આવી રહ્યા છે તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌ પ્રથમ કરી દેજો હવે વાત કરીએ મિત્રો નૈસર્ગિક સ્ત્રોતો કુદરતમાં રહેલી કેટલીક સંપત્તિ જે માનવ પોતાના માટે ઉપયોગ કરે છે જેમાં હવા પાણી જમીન માટી ખનીજ તત્વો આબોહવા અને સૌર ઉર્જાનો સમાવેશ થાય છે હાલના માનવજાત દ્વારા કુદરતી સંપત્તિનો દુરુપયોગ થવાથી ગ્રીનહાઉસ ઓઝન સ્તરમાં ભંગાણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે જલચક્ર ચક્ર નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર ઓક્સિજન ચક્ર જેવા ચક્રોને વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલનો મોટો પ્રશ્ન પ્રદૂષણ છે આમ આપણે જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય તેવી કુદરતી સંપત્તિના નામ આપીશું અને દરેક સંપત્તિ વિશે સમજ મેળવીશું તો સૌ પ્રથમ આવે છે હવા હવા એ કયા કયા ઘટકોના બનેલા છે તો તમને ખ્યાલ જ છે કે હવાની અંદર નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા ઓક્સિજન એકવીસ ટકા અને બાકીના એક ટકાની અંદર અન્ય વાયુ જેવા કે નાઇટ્રોજન નાઇટ્રોજન સોરી કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર જેવા અન્ય વાયુઓ સમાયેલા જોવા મળે છે હવે મિત્રો હવામાં રહેલા ઘટકો જેના દ્વારા મનુષ્યનું જીવન શક્ય બન્યું માટે હવા એ આપણા જીવનનો શ્વાસ છે મનુષ્ય પ્રાણી મનુષ્ય પાણી અને ખોરાક વગર થોડુંક સમય ચલાવી શકે પરંતુ હવા વગર થોડીક મિનિટ પણ ચાલી શકતું નથી હવે મિત્રો આટલી આપણને હવાની મહત્વની ખબર છે છતાં પણ આપણે રોજબરોજ હવાનું સ્તર બગાડતા જઈએ છીએ હવાને પ્રદૂષિત કરતા જઈએ છીએ જે આપણે અત્યારે હાલ માટે અટકાવવાની ખૂબ જ જરૂર છે જેમ કે મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે અને તેના પરથી એક પ્રવૃત્તિ આપે છે એના પરથી તમે એ કઈ રીતે હવાનો ઉપયોગ થાય છે અથવા હવા કઈ રીતે આપણા માટે ઉપયોગી છે તેની સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને ખ્યાલ આવશે કે જ્યારે હવા એ ગતિમાં આવે ત્યારે આપણને તે પવન સ્વરૂપે દેખાતી હોય છે એટલે ગતિ કરતી હવાને આપણે પવન કહીએ છીએ અને પવન ઉત્પન્ન થવાનું કારણ એ હવાના તાપમાન અને દબાણમાં રહેલો તફાવત છે વાત કરીએ બીજું અગત્યનું નૈસર્ગિક સ્ત્રોત અથવા તો આપણું સાધન વરસાદ મિત્રો આપણે વરસાદ વિશે થોડીક સમજ મેળવીશું કે આ જ રીતે પૃથ્વી પરનું પાણી સૂર્યપ્રકાશની મદદથી જ્યારે બાષ્પીભવન થઈ અને ભેજ સ્વરૂપે વાતાવરણમાં સંગ્રહ પામે છે અને પછી વરસાદ રૂપે જ્યારે તે નીચે પડે છે તો આ રીતે આપણું આ જલચક્ર છે એ ચાલતું રહેતું હોય છે દરિયાના પાણી બાષ્પીભવનના કારણે ગરમ થાય એનાથી વરાળ સ્વરૂપમાં આવે તે વરાળ આપણા વાતાવરણમાં

તે નિવસન તંત્રના જૈવિક ઘટકો કહેવાય જેમ કે એક તળાવનું ઉદાહરણ લો તો તળાવના જૈવિક ઘટકો કયા તો તળાવમાં રહેલી માછલીઓ તળાવમાં રહેલી લીલ તળાવમાં રહેલી વનસ્પતિઓ તળાવમાં રહેલા મગર કાચબા આ બધા જ જીવસૃષ્ટિને તેના જૈવિક ઘટકો કહેવાય અને અજૈવિક ઘટકો તો પાણી પછી તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન પછી ત્યાં રહેલી માટીના ખડકો પથ્થરો આ બધા અજૈવિક ઘટકોની અંદર ગણી શકાય આમ વાતાવરણમાં એક પ્રાકૃતિક સંતુલન માટે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે પદાર્થો અને પદાર્થોની આપલે થાય છે અને જેને આપણે ચક્રીયકરણની પ્રક્રિયા કહીએ છીએ આવા ચક્રને મિત્રો ભૂ રાસાયણિક ચક્ર કહેવામાં આવે છે ખાસ આ વ્યાખ્યાને નોંધ કરશો મિત્રો જેના વિશે આપણે સૌ વિસ્તૃત શીખીશું અને તેમાંથી એક જલચક્ર આપણે શીખી ગયા ભૂજૈવ રાસાયણિક ચક્રો એટલે કેવા ચક્રો તો જે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે પદાર્થોના આપલેની પ્રક્રિયા દર્શાવતા હોય છે જેમાંથી એક આપણે જોયું ઉપર વરસાદ જે જલ ચક્ર તરીકે ઓળખાય છે હવે એવું બીજું એક ચક્ર જોવા જઈ રહ્યા છે આપણે જેનું નામ છે નાઇટ્રોજન ચક્ર તો કયા વાયુઓ મનુષ્ય સીધો ઉપયોગ કરી શકતા નથી જો મિત્રો આપણે ઓક્સિજન તો સીધો શ્વાસમાં લઈ શકીએ છીએ હવે બીજા કેટલાક એવા વાયુ છે જે આપણા શરીર માટે ઉપયોગી છે પણ આપણે એને સીધા લઈ શકતા નથી હા એ હવાની અંદર મોટા પ્રમાણમાં હાજર છે પણ આપણે એને સીધો ઉપયોગ કરી શકતા નથી જેમ કે અહીંયા પ્રશ્ન બધા નાઇટ્રોજન પરથી છે કે કયા વાયુ મનુષ્ય સીધો ઉપયોગ કરી શકતા નથી તો નાઇટ્રોજન હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારો છે તો નાઇટ્રોજન કેટલું ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન સજીવો માટે કઈ રીતે ઉપયોગી છે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ નાઇટ્રોજન પાછું આ બે પ્રશ્નોના જવાબ માટે આપણે આ નાઇટ્રોજન ચક્રની સમજ વાતાવરણમાં નાઇટ્રોજન હોય છે કેટલા ટકા સૌથી મોટા પ્રમાણમાં ઇઠ્યોતેર ટકા હવે એ નાઇટ્રોજનનું શું થાય છે તો એ વાતાવરણનો નાઇટ્રોજન વીજળીના ચમકારા સ્વરૂપે અથવા નાઇટ્રોજન સ્થાપક નીલહરિત લીલ અને વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને એ બંનેમાંથી વાતાવરણનું નાઇટ્રોજન એ જમીનની અંદર સંયોજતો હોય છે ખાસ યાદ રાખજો મિત્રો શું થતું હોય છે વાતાવરણનો નાઇટ્રોજન આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી એ કાં તો વીજળીના ચમકારા સ્વરૂપે જમીનમાં સંયોજે અથવા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા લીલ તેનું સ્થાપન આપણા જમીનની અંદર કરતા હોય છે હવે આ જમીનની અંદર આવેલો નાઇટ્રોજન એ પણ આપણે પાસું સીધો ઉપયોગ કરી શકતા નથી એ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય અને એ વનસ્પતિઓને આપણે જ્યારે ખાઈએ ત્યારે એ નાઇટ્રોજન આપણા શરીરમાં આવતો હોય છે હવે મૃતદેહ હવે મનુષ્યની અંદર શરીરમાં આવી ગયો હવે જ્યારે મનુષ્ય અથવા પ્રાણી જ્યારે મૃત્યુ પામશે તો એને જ્યારે આપણે જમીનની અંદર દાટી દઈશું તો ફરીથી એ નાઇટ્રોજન તેની અંદર જતો પછી તેમાંથી કેટલાક બેક્ટેરિયા એવા છે જે નાઇટ્રોજનના સંયોજાયેલા સ્વરૂપમાંથી નાઇટ્રોજન વાયુની અંદર તેને મુક્ત કરી દેતા હોય છે એટલે ફરીથી તે પાછો જમીનમાં સંયોજાયેલો નાઇટ્રોજન એ ફરીથી પાછો હવામાં નાઇટ્રોજનની અંદર ફેરવાઈ જતો હોય છે તો ખૂબ જ મજાની છે આ યાદ એવી કઈ રીતે નાઇટ્રોજનની સાયકલ નાઇટ્રોજન ચક્ર ગોઠવાયેલું છે એ આપણને યાદ હોવું જરૂરી છે એ રીતે મિત્રો કાર્બન ચક્રની વાત કરીએ તો કાર્બન એ દરેક સજીવ માટે ખૂબ જ ઉપયોગી તત્વ છે કોઈ પણ સજીવ કાર્બન વગર હોય તેવું શક્ય નથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ પર્સન્ટેજથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પર્સન્ટેજ પ્રમાણ ધરાવે છે અને આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની અંદર જે વનસ્પતિના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આમ કાર્બન ડાયોક્સાઇડ સજીવોના ઉચ્છવાસ દ્વારા વાતાવરણમાં મુક્ત પણ થતો હોય છે સજીવો સમયાંતરે સજીવોના વનસ્પતિ મૃત અવશેષોમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જમીનમાં અશ્મિ સ્વરૂપે સંગ્રહ થાય છે અને તેનો ઉપયોગ વાતાવરણમાં બળે છે આમ કાર્બન ચક્ર એ સરળતાથી ચાલ્યા કરે છે તમારે મિત્રો કાર્બન ચક્ર જાતે દૂરવાનું રહેશે હવે વાત કરીએ મિત્રો ગ્રીનહાઉસ અસર વિશે તો શું છે આ ગ્રીનહાઉસ અસર તો વાતાવરણમાં રહેલા ગ્રીનહાઉસ વાયુ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જે પૃથ્વી પરના વાતાવરણને ગરમ હુંફાળું રાખે છે આ ગ્રીનહાઉસ વાયુનું પ્રમાણ જો એકદમ વધી જાય તો તે ગરમી શોષી લેવાનો ગુણ ધરાવે છે અને તેથી પૃથ્વીના તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળે છે લાંબા ગાળે તાપમાન વધવાથી ધ્રુવ પ્રદેશ તરફનો બળખ પીગળશે અને સમુદ્રની સપાટી ઊંચી આવશે અને સમુદ્રના નજીકના શહેરો ડૂબી જવાનો પણ ગ્રીનહાઉસ અસરના લીધે ભય રહેલો છે આમ વાતાવરણમાં ગ્રીનહાઉસનો વાયુ વધે નહીં તે માટે તમે શું કરશો તો તમે બને તેમ ઓછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશો તમે કોઈ ખેતરમાં લીલા રંગનું નેટ હાઉસ ગ્રીન હાઉસ જોયું હોય છે એ શા માટે હોય છે એ તમારે તપાસ કરવાની રહેશે હવે વાત કરીએ મિત્રો ઓક્સિજન ચક્ર વિશે તો મનુષ્યના શ્વાસમાં કયો વાયુ હોય છે કયો વાયુ મનુષ્ય શ્વસનમાં લે છે તો ઓક્સિજન ઓક્સિજનનું હવામાં પ્રમાણ કેટલું છે એકવીસ ટકા વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે તો ઓક્સિજન અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ બહાર કાઢે છે એ પણ ઓક્સિજન હવામાં રહેલા ઓક્સિજન સિવાયના અન્ય સ્વરૂપને પણ પૃથ્વી પર ઓક્સિજન રહેલો છે જેમ આપણે શ્વસનમાં ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કરીએ છીએ એમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા પણ ઉપયોગ કરે છે ઓજન સ્તરની વાત કરીએ મિત્રો તો વાતાવરણના ઉપલા સ્તરમાં પચાસ કિલોમીટરની ઊંચાઈએ આવેલા સ્ટેટોસ્ફિયરમાં ઓક્સિજનના જ્યારે ત્રણ પરમાણુ જોડાય છે ત્યારે એ ઓઝોન બને છે જેને જેનું સૂત્ર છે હવે મિત્રો આના પરથી ઓઝોન સ્તરની અગત્યતા તમને ખ્યાલ જ હશે તો ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા પાર જાંબલી કિરણોને પૃથ્વી ઉપર આવવા દેતું નથી સીએફસીનું પૂરું નામ ખ્યાલ હોવું જોઈએ ક્લોરોફ્લોરો કાર્બન જે આપણે આગળ નવમા ધોરણની અંદર ભણીને આવે જે રેફ્રિજરેટરો અને બીજા વસ્તુઓમાંથી ઉદ્ભવતું હોય છે જે આપણા વાતાવરણમાં ઓઝોન સ્તરની અંદર ગાબડા પાડવા માટે જવાબદાર છે ઓઝોન સ્તર ઘટવાથી મનુષ્યમાં કેવા પ્રકારના રોગો થાય તો ઓઝોન સ્તર ઘટવાથી મનુષ્યને પૃથ્વી પર પારચામડી કિરણો આવે જેનાથી તેને ત્વચાના અને બીજા અન્ય રોગો થઈ શકે છે આખા વિશ્વમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે એ તમારે મિત્રો શોધી લેવાનું રહેશે વાત કરીએ મિત્રો પ્રદૂષણ વિશે અત્યારનો હાલનો ખૂબ જ મોટો પ્રશ્ન પ્રદૂષણ ગણવામાં આવે છે કુદરતી સંપત્તિઓમાં હવા અને પાણી બે સંપત્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષિત થઈ રહી છે પ્રદૂષણ એ માનવ જીવનનું ખૂબ જ મુશ્કેલ બ બનાવ્યું છે ત્યારે આ પ્રદૂષણ ઘટાડવા આપણી કેટલીક જવાબદારીઓ સમજવી પડશે જળ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો વાયુ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો એ તમારે વિચારી અને લખવાનું રહેશે આજે ફક્ત મનુષ્યના ઓક્સિજન લેવલની નહીં પરંતુ પૃથ્વીના ઓક્સિજન લેવલની ચિંતા કરવાની અને પ્રદૂષણ ઘટાડવાની તાતી જરૂરિયાત છે ત્યારે આપણે આ કાર્યમાં જોડાઈએ કુદરતના સાચા રખેવાળ બનીએ તેવો પ્રયત્ન દરેક વિદ્યાર્થી મિત્રોને કરવો જોઈએ વિવિધ ભૂ રાસાયણિક ચક્રના ચાર્ટ બનાવો તમારી ભાષામાં તેની સમજૂતી લગા મેળવી અને તેને વર્ગખંડની અંદર લગાવો સરસ મજાના આપણા આ વર્ગખંડો ફરીથી ઉઠશે વિદ્યાર્થી મિત્રો આવજો એક વૃક્ષ વાવજો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો આવજો આવજો પૃથ્વીને બચાવજો પાણીનો બગાડ અટકાવજો વિદ્યાર્થી મિત્રો આવજો પ્રદૂષણ ઘટાડજો અને વિદ્યાર્થી મિત્રો આવજો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડજો આ ખૂબ જ મજાના સૂત્રો છે તમે ચાર્ટમાં લખી અને તમારા વર્ગખંડમાં તમારા ઘરે પણ લગાવી શકો છો જેવા રોજ રોજ આપણા આવા નાના નાના પ્રયત્નોથી આ પૃથ્વીના તાપમાનની અથવા પૃથ્વીના પૃથ્વીના પ્રદૂષણની ચિંતા આપણે શરૂ કરી શકીએ એટલે કે રોજબરોજ દરેકની નજરે આ વસ્તુ આવે તો કોઈક ને કોઈક રીતે કોઈક વ્યક્તિ આખા દિવસમાં થોડા ઘણા પ્રયત્નોથી આપણી આ પૃથ્વીને અને આપણા આ મનુષ્ય જીવનને બચાવવામાં ઉપયોગી નિવડશે તો આ રીતે મિત્રો આપણે પ્રકરણ નંબર આઠ સમાપ્ત કર્યું છે અહીંયા પ્રકરણ નંબર નવ આપણે નવા વિડીયોની અંદર શરૂ કરીશું ત્યાં સુધી તમે ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરો અને બધા જ પ્રશ્નોના જવાબ નોટબુકની અંદર નોંધી લેશ જો કોઈ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો નમસ્કાર